પાટીદાર અનામત અને ખેડૂતોના દેવા માફી માટે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલે આ મરણાંત ઉપવાસ પર ઉતરતા તેમને ખેડૂતો ઉપરાંત વિવિધ પક્ષો અને સંગઠનોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. આજરોજ ભરૂચમાં ખેડૂત હિતરક્ષક દળ અને પાસના આગેવાનોએ સંયુક્ત રીતે હાર્દિક પટેલની સ્વસ્થતાની કામના માટે પ્રતિક ઉપવાસ અને રામધૂનનો કાર્યક્રમ કર્યો હતો. રામધૂન અને પ્રતિક ઉપવાસના કાર્યક્રમ દરમિયાન ખેડૂત આગેવાનોએ સખત શબ્દોમાં સરકારની આલોચના કરી હતી. લોકશાહીમાં દરેક સમાજની વ્યક્તિને પોતાના અધિકાર અને હક્કો માંગવાનો અધિકાર છે, વાણી અને સ્વાતંત્ર્યનો અધિકાર છે, પરંતુ વર્તમાન સરકાર કોઈપણ પ્રકારે પ્રજાના અવાજને દબાવી દેવા માંગે છે. રાજ્યમાં ખેડૂતોની હાલત દયનીય છે તેના પર દેવાના ડુંગર ખડકાતા જાય છે, પરંતુ ખેડૂત વિરોધી સરકારના પેટનું પાણી નથી હાલતું. ત્યારે ખેડૂતોના દેવા માફી અને પાટીદાર અનામતની માંગ સાથે યુવા નેતા હાર્દિક પટેલે છેલ્લા 13 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે તે ખરેખર ગંભીર બાબત છે તેવો આક્ષેપ પણ કિસાનો કરી રહ્યા છે. ખેડૂત હિતરક્ષક દળના પ્રમુખ માવસંગભાઈ પરમારે ગુજરાત સરકારને વેપારી ગણાવી તે ખેડૂતોની જમીનનો વેપાર કરતી હોવાના આક્ષેપ સાથે કડી આલોચના કરી હતી. જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે એના શાસન દરમિયાન ગુજરાતમાં ઉક્તિને સાર્થક કરી છે. ખેડૂતો મોંઘી મજૂરી, મોંઘા બિયારણ, મોંઘી દવાઓ આ બધું કર્યા પછી જ્યારે એનો મબલક પાક લે છે ત્યારે સરકાર એમ કહે છે કે અમે ખેડૂતોના હિતમાં ટેકાના ભાવથી એનો પાક ખરીદીશું. કેટલો પાક ખરીદે છે? ટોટલી જે પાક થયો હોય ચાલુ વર્ષે અને તુવરના અંદરી 12 ક્વિન્ટલ તુવેર ખરીદી, તો બાકીનો પાક ખેડૂત ક્યાં નાખે? તો આવા સંજોગોમાં ખેડૂતે પાક લઈને બજારમાં વેચવા જવું પડે. બજારની અંદરી વેપારી તો રાહ જોઈને બેઠો હોય, એવા સંજોગોમાં વેપારી એની પાસેથી ખૂબ ઓછા ભાવથી તુવેરની ખરીદી કરી, પરિણામ એ આવે છે કે ગુજરાતનો ખેડૂત સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખૂબ દેવાદાર બની ગયો છે. આ બધાની અંદરી જ્યારે એનું દેવું ભરપાઈ નહીં થાય તેવા સંજોગોમાં ગુજરાતનો એક પનોટો પુત્ર કહી શકાય, સરદાર પટેલના અંશ કહી શકાય એવો હાર્દિક પટેલ ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા માટે જ્યારે છેલ્લા 13 દિવસથી આ મરણાંત ઉપવાસ પર બેઠો હોય ત્યારે અમે ભરૂચ જિલ્લાના ખેડૂત હિતરક્ષક દળના સભ્યો, પાસના સભ્યો, ખેડૂત આગેવાનો, જિલ્લાના અન્ય કાર્યકર્તા આગેવાનો, અમારા જિલ્લાના કોંગ્રેસના અગ્રણીઓ બધા સાથે મળીને હાર્દિક પટેલની તંદુરસ્તી સારી રહે, એ પાર ન કરે એવી એક લાગણી સાથે આજે અમે રામધૂન અને 2 વાગ્યા સુધી ઉપવાસનો ધરનાનો કાર્યક્રમ રાખી અહીંયા ઉપસ્થિત રહ્યા છીએ. અમને આશા છે આ બહેણી મૂંગી સરકાર ખેડૂતોની લાગણી સમજે, હાર્દિક પટેલની લાગણી સમજે, પટેલોની લાગણી સમજે, નહીં તો એ શાસન છોડી દે એવી અમારી માંગણી છે. આભાર. પાસના જિલ્લા કન્વીનર રાધે પટેલે પણ સરકારને સંવેદનહીન ગણાવી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ભરૂચ જિલ્લા પાસ સમિતિ અને ખેડૂત હિત રક્ષક દળ દ્વારા આજે ભરૂચ સ્ટેશન પાસે ગુજરાતમાં જે પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ છે એમની આજે જે મુખ્ય માંગો સાથે 13 દિવસથી ઉપવાસ પર ઉતરે છે એવી 3 મુખ્ય માંગો કે એક તો પહેલું ખેડૂતોના દેવા માફી, પાટીદાર સમાજને અનામતનો લાભ મળે અને જે ખોટી રીતે કેસ કરી અને સુરતના અમારા કાર્યકર એવા અલ્પેશભાઈ કઠીરિયાને જેલમાં મૂકવામાં આવ્યા છે તેમની જેલ મુક્તિ માટેની 3 મુખ્ય માંગો સાથે આજે હાર્દિક પટેલ 13 દિવસથી ઉપવાસ પર ઉતર્યા છે તેનું ભરૂચ જિલ્લા પાસ સમિતિ, ખેડૂત હિત રક્ષક દળ તથા ભરૂચની શહેર કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ તથા અનેક બીજી સામાન્ય સામાજિક સંસ્થાઓ આજે અમારી સાથે જોડાઈ છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આ જે ભરૂચ જિલ્લામાં આજે પ્રોગ્રામ આપવામાં આવ્યો છે તે ધરણાનો પ્રોગ્રામ માં સફળ બનાવવા બદલ એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આવનારા દિવસોમાં જ્યારે હાર્દિક પટેલની જે પરિસ્થિતિ આજે જોઈ રહ્યા છે કે એમની તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે, પરંતુ સરકાર દ્વારા તેમની માંગણીઓને સ્વીકારવાની તો વાત દૂર રહી, પરંતુ એના પર ચર્ચા પણ ના કરવી એ જે વલણ અપનાવવામાં આવ્યું છે તેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. કહેવાથી હિન્દુઓની સરકાર આજે જ્યારે 25 વર્ષનો હિન્દુ યુવાન અને તે પણ પાટીદાર સમાજમાંથી આવતો હોય
કે જે સમાજમાંથી તેમણે મતો મેળવીને આજે સત્તા પર આવ્યા હોય અને રાજકારણમાં હોય ત્યારે તેમણે આ પરિસ્થિતિની ગંભીર નોંધ લેવાની જરૂર છે, નહીં તો આવનારા દિવસોમાં મધ્યમ વર્ગ, ખેડૂત સમાજ અને પાટીદાર સમાજ આ વસ્તુનો સ્વીકાર કરશે નહીં અને હાર્દિક પટેલની જે કંઈ તબિયત ખરાબ થશે કે જે પણ પરિસ્થિતિનું સર્જન થશે તેની સંપૂર્ણ જવાબદારી ભારતીય જનતા પાર્ટીની અને ગુજરાત સરકારની રહેશે. અમે આપના માધ્યમથી હાર્દિકભાઈને પણ એટલું જ કહેવા માંગીએ છીએ કે આ અંધરીને બેરી બનેલી સરકાર, એની સામે આપણે ખૂબ મજબૂતાઈથી લડવાનું છે. એટલે તમે પણ પારણા કરી લો અને તમે આજે તમારી સમાજને અને ગુજરાતની સમગ્ર જનતાને જે તમારી જરૂર છે, તમારી જેવા નેતાની અમારે ખૂબ જરૂર હોવાથી તમે પારણા કરી લો, એ જ તમને વિનંતી. જય હિન્દ, જય સરદાર, જય ભારત.